નમસ્કાર, મારો અવાજ ન્યૂઝમાં હું રવિના આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો આજના સમાચાર. વડનગરના ઘાસકોળ વિસ્તારમાં દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલ ઘાસકોળ વિસ્તાર હાઈવે પર પાકા મકાનો તેમજ ઝૂંપડપટ્ટી આવેલી છે. તે લોકોને નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલાં દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. જે દબાણ તોડવાની પ્રક્રિયા હાથ ધરતા તેના સ્થાનિકોએ એનો વિરોધ કર્યો હતો અને કામ અટકાવ્યું હતું. એક તરફ વડનગરને પર્યટન સ્થળ બનાવવાની ધમધમાટ ચાલી રહ્યો છે, તો બીજી બાજુ ગરીબ પ્રજા હેરાન પરેશાન થઈ જવા પામી છે. ત્યાં વસવાટ કરતા 20-25 પરિવારો બેઘર થવાને આરે છે. તે પરિવારો ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. સાંભળો ત્યાંની સ્થાનિક પ્રજાની વેદના. મારું નામ લુહારિયા ગૌતમ છે અને હું વડનગરના રહેવાસી છીએ. અને અમારા ઘર અહીંયા ઝૂંપડા બાંધીને રહેતા હતા. મારી 10માની એક્ઝામ છે અને કોઈ લાઇટ બાઇટ વગર મને કોઈ સુવિધા મળી શકતી નથી. એટલે મારે 3 મહિનામાં પરીક્ષા છે એટલે મને કોઈ સુવિધા મળતી નથી. અને શ્રી નરેન્દ્રભાઈ મોદીની હાઈસ્કૂલમાં, શ્રી બીએન હાઈસ્કૂલમાં જ મારી ભણતર ચાલુ છે એટલે મને કોઈ સુવિધા મળતી નથી. ને અમારા ઝૂંપડા પાડી નાખે છે. સરકારી જમીન આપીશું, તેમને સરકારી જમીન વાત જોડે ડુકાઈ ડુકાઈ રાખશે. અમારા મકાન તોડવા ત્યાં અમારા મકાન એવાને તોડી રખાય પહા નહીં ને ધમકી બતાવી. પછી અમારા મકાન હતા નહીં, અમે કે તમે તોડી જ નાખો, તમને અમે સરકારી જમીન તૈયાર કરી. અમે તોડવા નહીં, સરકારી જમીન બતાવવા લઈ જાય, બતાવવા લઈ જાય કે અમે જ્યાં નથી અમારે જંગલમાં ઊભી રખાય. આ બધો કે માલિકી આ જમીન અમારા બતાવીને ઊભી રખાય, અમે જંગલમાં જઈને ઉભા રહે. તો સારી રહેશે કે તો બોલો કે આ જમીન અમે તમારા માટે ચોખ્ખી કરી છે, ફટાફટ અમે કાઢી નાખ્યા જીસી પરથી. આ રે કોટા હોય કે તમે બધા સાપડા હોય લઈ જાઓ, તો આ સાપડા વાળી લ્યો. પછી 1-2 મહિને તમને અમે સહાયતા લઈએ. પછી અમને ચેવા સમજાયા, અમે સાપડા કરો પછી તમને 1-2 મહિને 100 મહિને તમને પલોટો ના પાડી આલીશું. અમને કે પલોટો મારું પડી સરકારી જમીન નથી, પણ માલિકી જમીન ₹50,000 કેટલા પરિવાર કેટલા વર્ષો થી આપણે અહીંયા રહો છો? અમારો પહેલા ચંદનો સાપડો હોય કરી લાયા તો અમે ગયેલા છો સાહેબ. અમારો પહેલા ચંદનો વાત સાપડો હોય છે અને અમે ગયેલા છો. તમને મારે છે 70-80 વર્ષ થઈ ગયા આ જગ્યા પર રહી. વડનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકાની ટીમ દ્વારા ગરીબ પરિવારોના રહેઠાણ માટે જગ્યાની તપાસ ચાલુ છે, તેમજ ભવિષ્યમાં તેમના માટે સરકારી આવાસ બને તે માટે પણ પ્રયાસ કરશે તેવું તેમણે જણાવ્યું હતું. વડનગર ચીફ ઓફિસરે વડનગરના વિકાસ માટે પ્રજા સહયોગ આપે તેવી અપીલ કરી હતી. તો આવો સાંભળીએ આ અંગે પાલિકાના ચીફ ઓફિસર શું કહે છે. વડનગર નગરપાલિકા વિસ્તારમાં પ્રવાસન વિભાગ દ્વારા વિવિધ વિકાસકીય કામો હાથ ધરેલ છે. તેના અનુસંધાને ઘાસકોળ દરવાજાની બહારના વિસ્તારમાં ટુરિઝમ વિભાગ દ્વારા જમીનની માગણી કરવામાં આવેલ. આ જમીન સરકારી હોય એના ઉપર જે વર્ષોથી દબાણો હતા એ દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા અગાઉ 20-21 દિવસ પહેલાં નોટિસ આપવામાં આવેલી. નોટિસ આપ્યા બાદ નોટિસ પીરિયડ પૂરો થતાં નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવા પ્રયાસ કરેલ, પરંતુ દબાણદારો સ્વૈચ્છિક રીતે પોતે દબાણ દૂર કરશે એવી નગરપાલિકાને ખાતરી આપતા વખતો વખત નગરપાલિકા દ્વારા એ લોકોને સમય આપવામાં આવેલ. લાસ્ટ સમય ગઈકાલ સાંજે પૂરો થતો હતો એટલે નગરપાલિકા આજરોજ એની ટીમ સાથે જેસીબી મશીન સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ. આ સમગ્ર કાર્ય દરમિયાન કિરપાલસિંહ ના ફેમિલીએ જાતે સપોર્ટ કરેલો અને એ લોકોએ કોઈ પણ પ્રકારની રૂકાવટ વગર એમનું દબાણ એમને દૂર કરવામાં નગરપાલિકાને સહયોગ આપેલ. આ સિવાયના દબાણદારોએ દબાણ દૂર કરવા દરમિયાન
સરકારી કામમાં રૂકાવટના પ્રયત્નો કરેલ, તેમજ મહિલાઓ દ્વારા આ કામગીરીમાં નગરપાલિકાના કર્મચારીઓને અટકાવવા પ્રયાસ કરેલ, પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની વણસે નહીં એ રીતે નગરપાલિકા દ્વારા અત્યારે હાલ પૂરતી દબાણની કાર્યવાહી અટકાવેલ છે. પરંતુ વડનગરના વિકાસ માટે આ પ્રકારના દબાણો દૂર કરવા અતિ આવશ્યક છે. નગરપાલિકા પોતે પણ માની રહી છે કે જે કોઈ અસરગ્રસ્ત હોય તે લોકોને સરકારના ધારાધોરણ મુજબ અન્યત્ર શિફ્ટ કરવામાં આવે એવા અમે પણ પ્રયાસો કરનાર છીએ. પરંતુ આ પ્રકારના વિકાસના કામોમાં અવરોધ રાખનાર તત્વોને કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે અને નગરપાલિકા દરેક રસ્તા પરના દબાણો દૂર કરવા માટે પૂરેપૂરી મક્કમ છે. નગરપાલિકાની તમામ ટીમ એકજૂટ થઈને આ બાબતમાં સામેલ છે અને કોઈ પણ હિસાબે વિકાસના કામોમાં તેમજ આ પ્રકારના જાહેર માર્ગો પરના દબાણો નગરપાલિકા દ્વારા હટાવવામાં આવશે.